नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित एम प्रकरण नंबर 13 आपू पृष्ठफल घनफल आप अत्यार सुधी में स्वाध्याय 13.2 9 दाखला जोया है। आज त्या आगे अने 10मो दाखिल जुए शू कहे तो कि आकृति में लैम्पशेड फ्रेम जुओ। अँ आप आकृति आपेली है, लैम्पशेड फ्रेम आपेली है। હવે તેને સુશોભિત કપડાથી ઢાંકેલ છે। ફ્રેમના પાયાનો વ્યાસ, એટલે કે જે પાયો છે એનો વ્યાસ છે, અહીં આગળ પણ વ્યાસ લખ્યું કે વ્યાસ છે એ 20 સેન્ટીમીટર છે, અને એની ઊંચાઈ, આની જે ઊંચાઈ છે એ 30 સેન્ટીમીટર છે। મથાળા અને તળિયા માટે 2.5 સેન્ટીમીટરની જગા તેને વાળવા માટે રાખેલી છે। એના મથાળા પર 2.5 સેન્ટીમીટર અને તળિયા પર 2.5 સેન્ટીમીટર જગ્યા એને વાળવા માટે રાખેલી છે। લેમ્પશેડને ઢાંકવા માટે કેટલું કાપડ જોઈશે તે શોધો। તો કે આ જે લેમ્પશેડ છે એને ઢાંકવા માટે કુલ કેટલું કાપડ જોઈશે એ આપણે શોધવાનું છે। તો શરૂઆત કરીએ મિત્રો આપણે, કે જરૂરી કાપડ અથવા તો લેમ્પશેડની લેમ્પશેડનો વ્યાસ ડી બરાબર કેટલા છે 20 સેન્ટીમીટર માટે એની ત્રિજ્યા કેટલી થશે, તો કે ત્રિજ્યા આર બરાબર વ્યાસથી ત્રિજ્યા કેટલી થાય અડધી, એટલે ત્રિજ્યા કેટલી આવશે આપણી 10 સેન્ટીમીટર। હવે લેમ્પશેડની ઊંચાઈ આપણને કેટલી આપેલી છે 30 સેન્ટીમીટર, પણ આપણે લેમ્પશેડની આપણે શું કહેવાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ નથી શોધવું, આપણે શું શોધવું છે કે આને ઢાંકવા માટે જે કાપડ ઉપયોગ કરીએ છીએ એનું આપણે માપ શોધવાનું છે। તો ઢાંકવા માટે જે કાપડ લઈએ છીએ એ કેવું લઈએ છીએ, તો કે તળિયા ઉપર 2.5 સેન્ટીમીટર વધારે લઈએ છીએ, અને સોરી તળિયા ઉપર 2.5 સેન્ટીમીટર વધારે અને મથાળા ઉપર 2.5 સેન્ટીમીટર વધારે, એટલે એ જે કાપડ છે બરાબર એની આપણે ઊંચાઈ શોધવાની છે। તો કે લેમ્પશેડને ઢાંકવા માટે જરૂરી કાપડની ઊંચાઈ એચ બરાબર, એટલે એચ આપણો આ થશે, લેમ્પશેડને ઢાંકવા માટે જે કાપડ જોઈએ છે એ કાપડની ઊંચાઈ આપણે શોધવાની છે એચ બરાબર, તો કેટલી, તો કે લેમ્પશેડની ઊંચાઈ વત્તા મથાળા અને તળિયા માં વધારાના કાપડની ઊંચાઈ કહી દઈએ એને, તો એચ બરાબર શું થશે, તો આ 30 સેન્ટીમીટર વધારાનું કેટલું છે, તો કે 2.5 મથાળા ઉપર અને 2.5 તળિયા માટે જરૂરી વધારાનું કાપડ, એટલે કુલ ઊંચાઈ આપણી કેટલી થશે, તો કે 30 2.5 2.5, એટલે 2.5 અને 2.5 કેટલા થઈ જશે 5 5 અને 30 કેટલા 35 સેન્ટીમીટર, તો આ આપણી ઊંચાઈ થશે। અહીંયા આગળ મારી ઊંચાઈ કઈ થશે, આ 30 નહીં થાય, ઊંચાઈ મારી એચ બરાબર 35 થશે, કારણ કે 2.5 સેન્ટીમીટર મારે ઉપર જરૂરી વધારે કાપડ જોઈએ છે અને 2.5 સેન્ટીમીટર મારે નીચે કાપડ વધારે રાખવાનું છે, એટલે કુલ કાપડની ઊંચાઈ કેટલી થશે, તો કે 35 સેન્ટીમીટર। તો એનું હવે માપ શોધી કાઢીએ, તો કે માટે જરૂરી કાપડની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર કયું છે, તો કે 2πRh 2 × પાઈની કિંમત ના આપી હોય એટલે આપણે કેટલી લઈએ છે, તો કે 22/7 આર ત્રિજ્યા મારી, ત્રિજ્યા કેટલી છે 10 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ એચ કેટલી આવી 35 સેન્ટીમીટર, તો કે ગુણ્યા 35 7 અને બરાબર 35/7 છેદ ઉડી જશે મારા, એટલે કે 7 5 35 22 ગુણ્યા
બે એટલે 44 અને 10 ગુણ્યા 5 એટલે 50 અથવા તો 10 ગુણ્યા 5 50 કરીએ 50 ગુણ્યા 2 100 અને 100 ગુણ્યા 22 એટલે શું થશે મારી પાસે 22 ગુણ્યા 100 અને 22 ગુણ્યા 100 એટલે કેટલા થશે તો કે 2200 સેન્ટીમીટરનો વર્ગ. આ શું આવ્યું મારું તો કે જરૂરી કાપડ. કેટલું કાપડ તો કે લેમ્પશેડને ઢાંકવા માટે કેટલું કાપડ જોઈએ તો કે માટે આપણે છેલ્લે જવાબ લખી નાખીએ તો કે માટે લેમ્પશેડને ઢાંકવા માટે 2200 અથવા તો એના નીચે લખીએ આપણે એકમ સાથે સરળતાથી લખી શકીએ ઢાંકવા માટે 2200 સેન્ટીમીટરના વર્ગ જેટલું કાપડ જોઈએ. આ આપણો જવાબ થઈ ગયો. તો મિત્રો અહીં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લેમ્પશેડની ઊંચાઈ ભલે આપણે 30 સેન્ટીમીટર આપી છે પણ એને ઢાંકવા માટે કાપડ જે જોઈએ છે એ કાપડ આપણે કેવું લેવાનું છે કે તળિયા માટે 2.5 સેન્ટીમીટર વધારે એટલે કે 2.5 સેન્ટીમીટર વધારે લેવાનું છે અને ઉપર મથાળા માટે પણ 2.5 સેન્ટીમીટર વધારે લેવાનું છે એટલે એની જે કાપડની જે ઊંચાઈ છે એ ઊંચાઈ આપણી કુલ ઊંચાઈ થશે અને એ કેટલી થશે તો કે લેમ્પની ઊંચાઈ અને ઉપરના મથાળા માટે વધારાનું કાપડ નીચેના મથાળા માટે નીચેના તળિયા માટે વધારાનું કાપડ એ આપણી કુલ ઊંચાઈ થશે એટલે કુલ ઊંચાઈ આપણી 35 સેન્ટીમીટર થશે. આ સહેજ ધ્યાન રાખવાનું છે આ દાખલામાં. બાકી દાખલો આપણો રેગ્યુલર દાખલો છે, સરળ દાખલો છે. આગળ વધીએ આપણે 11મા દાખલા તરફ. જોઈએ 11મો દાખલો શું કહે છે. મિત્રો હવે સ્વાધ્યાય 13.2 એનો 11મો અને છેલ્લો દાખલો શું કહે છે તો કે વિદ્યાલયના વિદ્યાર્થીઓ કાર્ડબોર્ડમાંથી કે જેનો પાયો નળાકાર છે તેવું પેન હોલ્ડર બનાવવાની અને સજાવવાની હરીફાઈમાં ભાગ લે છે. દરેક પેન હોલ્ડરની ત્રિજ્યા 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 10.5 સેન્ટીમીટર રાખવાની છે. વિદ્યાલયે હરીફાઈ માટે કાર્ડબોર્ડ આપવાના છે. જો 35 હરીફો હોય તો આ હરીફાઈ માટે કેટલું કાર્ડબોર્ડ જોઈશે. હવે પ્રશ્ન આપણો અહીંયા આગળ એ છે કે એક સ્પર્ધાશાળામાં રાખવામાં આવેલી છે, એમાં પેન હોલ્ડર બનાવવાનું છે અને પેન હોલ્ડરની સાઇઝ નક્કી છે. પેન હોલ્ડર આપણે જાણીએ છીએ પેન હોલ્ડર કેવું હોય તો કે પેન હોલ્ડર 8 પ્રકારનું કંઈક હોય. કાર્ડબોર્ડમાંથી આ પ્રકારનું પેન હોલ્ડર બનાવી અને એને સજાવવાનું છે. હવે આ જે પેન હોલ્ડરની ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલી છે તો કે 3 સેન્ટીમીટર અને એની ઊંચાઈ કેટલી છે તો કે આની ઊંચાઈ છે 10.5 સેન્ટીમીટર રાખવાની છે. એટલે આ પ્રકારનું કંઈક પેન હોલ્ડર બનાવવાનું છે. હવે આ સ્પર્ધામાં 35 વિદ્યાર્થીઓ ભાગ લે છે તો કે શાળાએ આ વિદ્યાર્થીઓને જે આપવા માટે કાર્ડબોર્ડ જોઈએ એ કેટલું જોઈશે તો સ્વાભાવિક છે કે આપણે એક પેન હોલ્ડર માટે કેટલું કાર્ડબોર્ડ વપરાશે એ શોધી કાઢીએ તો આપણને સરળતાથી ખબર પડે કે 35 વિદ્યાર્થીઓ માટે કેટલું જોઈશે. આના માટે જેટલું કાર્ડબોર્ડ જોઈતું હોય ગુણ્યા 35 કરી દઈએ એટલે આપણે તરત ખબર પડે કે 35 વિદ્યાર્થીઓને આપવા માટે કુલ કાર્ડબોર્ડ કેટલું જોઈશે. તો સૌપ્રથમ આપણે આ જ એક પેન હોલ્ડર બનાવવા માટે જે કાર્ડબોર્ડ વપરાય છે એનું કુલ ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો શરૂઆત કરીએ દાખલાની કે અહીં પેન હોલ્ડરની ત્રિજ્યા આપણને આપેલી છે, ત્રિજ્યા આર બરાબર 3 સેન્ટીમીટર તથા તેની ઊંચાઈ એચ બરાબર 10.5 સેન્ટીમીટર આવું આપણને આપેલું છે. 10.5 સેન્ટીમીટર તો કે માટે એક પેન હોલ્ડર બનાવવા વપરાતા કાર્ડબોર્ડનું કુલ ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો એક પેન હોલ્ડર બનાવવા માટે કેટલું કાર્ડબોર્ડ વપરાશે તો એક તો એની વક્ર સપાટી જેટલું કાર્ડબોર્ડ વપરાશે, સાથે ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ તો પેન મૂકવા માટે આપણે ખુલ્લો જોઈશે પણ નીચેનું જે તળિયું છે નીચેનું તળિયું કેવું હોય તો કે વર્તુળાકાર તો એ કેવું જોઈએ કે ઢાંકેલું એટલે કે આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચે તળિયા માટેનું જે જરૂરી છે એ એટલે કે તળિયાની સપાટીનું ક્ષેત્રફળ. તો એ લખીએ આપણે કે કાર્ડબોર્ડનું ક્ષેત્રફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ
વત્તા તળિયાનું ક્ષેત્રફળ આટલું જોઈશે મારે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયું આવે? તો કે 2πRH વત્તા તળિયું, એટલે કે વર્તુળાકાર. તળિયું કેવું હોય મારું? તો કે વર્તુળાકાર હશે. એનું ક્ષેત્રફળ કે વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાઈ આર સ્ક્વેર, જે સામાન્ય નીકળતું એ બહાર કાઢી લો તો કે પાઈ સામાન્ય નીકળશે બંનેમાંથી. પછી આર, અહીંથી પણ આર, એક આર બહાર નીકળશે બરાબર. તો અંદર શું જ છે? 2 અને એચ, પાઈ આર બહાર આવી ગયા તો અંદર શું જ છે? 2 અને એચ, તો 2 એચ અહીં વધશે, અહીં એક પાઈ બહાર આવી ગયા, આર સ્ક્વેર છે, એમાંથી એક આર બહાર આવી ગયો એટલે અંદર શું વધશે? આર. કિંમતો મૂકી દઈએ તો કે 22/7 પાઈની કિંમત, આરની કિંમત કેટલી છે? 3 સેન્ટીમીટર, એટલે કે 3 × 2H. એચ બરાબર કેટલા છે? 10.5. એચ બરાબર 10.5 છે બરાબર. તો કે 2H બરાબર કેટલા થશે? કે 10.5 × 2 કરી દઈએ આપણે, તો 5 × 2 = 10, વધી પડી 1 બરાબર છે. 2 ને 0 વડે ગુણીએ તો કે 0 + 1, એટલે કે 1, 2 × 1 = 2, અને 1 આંકડા પછી દશાંશચિહ્ન છે એટલે 1 આંકડા પછી દશાંશ મૂકી દઈએ તો કેટલા આવશે? કે 21. કે 2H બરાબર 21 + R બરાબર કેટલા છે? તો કે 3. તો કે 22 × 3 એટલે 66. 22 × 3 એટલે કેટલા થશે? તો કે 66 × 21 + 3 એટલે 21 થી 22, 23 ને 24/7. 66 × 24/7 કરીએ એ કેટલા આવે છે એ જોઈ લઈએ. તો 66 × 24 0, 6 × 2 = 12 બગડો, વધી પડી 1, 6 × 2 = 12 = 13, 6 × 6 = 24 વધી પડી 2, 6 × 6 = 24 + 2 = 26, 4, 6 × 2 = 8, 3 × 2 = 5 અને 1, એટલે કે 1584/7. 1584/7 શું થશે? સેન્ટીમીટરનો વર્ગ. આ શું થશે? કાર્ડબોર્ડનું, એક કાર્ડબોર્ડ માટે વપરાતું બરાબર છે, સોરી, એક પેન હોલ્ડર માટે વપરાતું કાર્ડબોર્ડ કેટલું થશે? 1584/7 સેન્ટીમીટરનો વર્ગ. આને આપણે આ જ સ્વરૂપમાં રહેવા દઈએ છીએ, આને આપણે સાદુરૂપ આપતા નથી. કેમ કે હજુ દાખલો આપણે આગળ ગણવાનો છે બરાબર, કારણ કે આ તો માત્ર એકનું આવ્યું. આપણે આવા કુલ કેટલા લેવાના છે? તો કે 35 વિદ્યાર્થીઓને આપણે આટલું આપવાનું છે, અને કુલ વિદ્યાલયને કેટલું કાર્ડબોર્ડ લાવવું પડશે એ આપણે શોધવાનું છે. તો કે લખીએ હવે, તો કે હવે એક પેન હોલ્ડર બનાવવા જરૂરી કાર્ડબોર્ડ નું ક્ષેત્રફળ કેટલું છે? 1584/7 સેન્ટીમીટરનો વર્ગ. તો કે માટે 35 પેન હોલ્ડર બનાવવા જરૂરી કાર્ડબોર્ડ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે 1584/7 × 35 છેદ ઉડી ગયા, 7 × 5 = 35, અને એટલા માટે આપણે અહીં આગળ સાદરૂપ નહોતું આપ્યું. અને 1584/5 કરીએ આપણે, શું આવે છે જોઈ લઈએ. તો ડાયરેક્ટ કરીશું તો પણ ખ્યાલ આવશે. તો 4, 5 × 4 = 20 વધી પડી 2 બરાબર, 8, 5 = 40 + 2 = 42 બગડો, વધી પડી 4 બરાબર, 5, 5 = 25, 5 × 5 = 25, 25 અને 4 = 29 વધી પડી 2 અને 5 × 5 = 2 = 7, એટલે કે 7,920 બરાબર છે. આ શું આવ્યું? સેન્ટીમીટરનો વર્ગ. 7,920 સેન્ટીમીટરનો વર્ગ. તો આટલું કાર્ડબોર્ડ વિદ્યાલય લાવવું પડે. તો આપણે ફાઇનલ જવાબ લખી નાખીએ. તો કે માટે બરાબર છે, પ્રશ્ન શું હતો આપણો?
તો કે આ હરીફાઈ માટે કેટલું કાળબળ જોઈશે, જો 35 હરીફ હોય તો આ હરીફાઈ માટે કેટલું કાળબળ જોઈશે, તો કે વિદ્યાલય બરાબર છે 7920 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું કાર્ડબોર્ડ, બરાબર છે, વિદ્યાલયને 7920 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું કાર્ડબોર્ડ જોઈશે. તો આપણો દાખલા નંબર 11 અને સ્વાધ્યાય 13.2 છેલ્લો દાખલો થયો. અહીંયા આગળ ધ્યાન એ રાખવાનું છે કે આનું આપણે સાદરૂપ નથી આપતા. જો સાદરૂપ આપવા જઈશું ને તો આમાં શું કહેવાય, ગૂંચવાઈ જઈશું. મેં પ્રયત્ન કર્યો હતો આનો સાદરૂપ આપવાનો, સાદરૂપ આપ્યું એટલે અપૂર્ણાંકમાં જવાબ આવ્યો, અને એ અપૂર્ણાંકનો જવાબ પછી જ્યારે ગુણાકાર કરવા જઈએ છીએ ત્યારે આ જે પ્રોપર જવાબ છે એ પ્રોપર જવાબ આવતો નથી, એટલે આને આપણે આને આ જ સ્વરૂપમાં રહેવા દીધો છે, બરાબર. તો 7920 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આપણે કાર્ડબોર્ડ જોઈએ છે, આપણો દાખલાનો ફાઇનલ જવાબ થયો. અને આ સાથે જ આપણું સ્વાધ્યાય 13.2 અહીં આગળ પૂરું થાય છે મિત્રો, અને એ સાથે જ આજનો વિડીયો પણ આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.